કે જે જિલ્લાએ ગુજરાત રાજ્યને અનેક નેતાઓ આપ્યા છે, ખેડૂત નેતાઓ આપ્યા છે, સહકારી આગેવાનો આપ્યા છે અને સુરત સહિતના ગુજરાતમાં અનેક ઉદ્યોગવીરો આપ્યા છે, એવા જિલ્લાને અને એવા જિલ્લાના નાગરિકને અભિનંદન આપવા માટે આજે ખાસ મારે આપ સૌની વચ્ચે આવવાનો આ શુભ પ્રસંગ સાંપડ્યો છે. પ્રસંગ શું છે આપણે બધા જાણીએ છીએ. મારા મિત્ર, 1990થી અમારો જે પરિચય, તે આ મિનિટ સુધીનો અમારો ઘનિષ્ઠ નાતો, સરકારમાં હોઈએ, પક્ષમાં હોઈએ, વિપક્ષમાં હોઈએ, લડતમાં હોઈએ કે શાસનમાં હોઈએ, જ્યાં પણ હોઈએ ત્યાં સાથે રહીને જેમની સાથે કામ કરવાની મને તક મળી છે, એવા માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનો આજે 71મો જન્મદિવસ હોય અને અમરેલી શહેરની નાગરિક સમિતિ દ્વારા લગભગ 91 જેટલી સંસ્થાઓ દ્વારા શ્રી દિલીપભાઈનું આજે જ્યારે નાગરિક સન્માન આપ સૌ કરી રહ્યા હો તેવા પ્રસંગે મને પણ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ જે સમિતિ તરફથી ડૉક્ટર કાનાબાર સાહેબ અને ભાઈ શ્રી અશ્વિનભાઈ આપણા દૂધ ડેરીના ચેરમેન તરફથી આપવામાં આવ્યું એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. આજના પ્રસંગે સોનામાં સુગંધ ભળે એમ દિલીપભાઈના જન્મદિનની સાથે સાથે અમરેલીને એક સાથે બે કામ પૂરા થાય એવો પ્રસંગ આજે થઈ ગયો. આમે દિલીપભાઈ ચેરમેન થયા હોત ઇફકોના અને જન્મદિવસ સમય સિવાયનો સમય હોત તો પણ આપણે એમનું સન્માન કરવાનું થાય, પણ આજે સન્માન પણ તમે સાથે સાથે ઇફકોના ચેરમેન બન્યા તે બદલ ગોઠવ્યું છે, તે બદલ પણ સમિતિને અને શહેરના નાગરિકોને સંસ્થાઓના હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી જિલ્લાના જ વતની, ગુજરાત નહીં સમગ્ર દેશના ભારતીય જનતા પક્ષના અમારા નેતા, ખેડૂતોના હમી અને હંમેશા ગામડા લક્ષી જેમનું લક્ષ રહ્યું છે, સરકારમાં હોય કે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ હોય, રાજ્યસભામાં હોય કે સરકારના મંત્રી તરીકે હોય, જેમણે ખૂબ પ્રેમથી દીર્ઘદ્રષ્ટિથી લાખો લાખો કાર્યકરોને અમારા જેવાને માર્ગદર્શન આપ્યું છે, એવા દિલીપભાઈના પરમ મિત્ર અમે બધા બંનેને વર્ષોથી જાણીએ છીએ. આખા ગુજરાતમાં તમે કોઈને પૂછો કે દિલીપભાઈ અને રૂપાલાજી તો બધા એમ જ, એવા રૂપાલાજી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણને વિશેષ આનંદ થાય. સ્વાભાવિક છે, અમરેલીમાં કાર્યક્રમ હોય, અમરેલીના વતની હોય, અમરેલીના નેતા હોય, દિલીપભાઈના મિત્ર હોય, એટલે એમની ઉપસ્થિતિ તો સ્વાભાવિક છે. એવા અમારા વરિષ્ઠ નેતા માનનીય શ્રી રૂપાલા સાહેબ આજે આપણી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત, અમારા સાથી મિત્ર અને યુવાન નેતા અમારી સાથે સરકારમાં પણ ખેડૂતો માટે, સહકારી ક્ષેત્ર માટે, સૌરાષ્ટ્ર માટે જ્યારે જરૂર પડે ત્યારે પ્રશ્નોને વાચા આપી જેમણે ખૂબ યોગદાન આપ્યું છે, એવા ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા હમણાં જ આપણી વચ્ચે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત, રાજકોટ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી, અહીંયા ઉપસ્થિત આપણા સંસદ સભ્ય માન્ય શ્રી નારાયણભાઈ કાછડિયા, અત્રે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના સૌ સહયોગીઓ, શહેરના સૌ અગ્રણીઓ, પધારેલ ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, આજે મારે એક વાત ઉમેરવી છે આજે કે આ એકલા અમરેલીનું ગૌરવ નથી, ઇફકોના ચેરમેન થવું એ ગુજરાતનું ગૌરવ છે. અમરેલીને ઉત્સાહ વધારે હોય, વિશેષ હોય,
એ ચોક્કસ આપણે સમજીએ છીએ. પણ તમારા જેટલો જ આનંદ ગુજરાતના લાખો ખેડૂતોને, ગુજરાતની સહકારી સંસ્થાઓના અનેક હોદ્દેદારોને આજે થયો છે. અને એટલા માટે થયો છે કે ઇફકોએ કોઈ તાલુકા સંઘ કે જિલ્લા સંઘ એ પ્રકારની સંસ્થા નથી. ઇફકો આખી દુનિયામાં ખાતરનું ઉત્પાદન કરતી, કરોડો ખેડૂતો જે ખાતરનો ઉપયોગ કરી કણમાંથી મણ પકવે છે એવા ખેડૂતોની આ માતૃ સંસ્થા છે. અને આ સંસ્થાના ચેરમેન થવું એ કોઈ નાની સૂની વાત નથી. અને દિલીપભાઈને હું ફરીથી એટલા માટે મહેસાણા જિલ્લાના નાગરિક તરીકે, મહેસાણા જિલ્લાના કાર્યકર તરીકે અભિનંદન આપીશ કે આપે એકલા અમરેલીનું નહીં, એકલા સૌરાષ્ટ્રનું નહીં, આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે એ બદલ સૌના વતી હું આપને અભિનંદન આપું છું. અહીંયા એક બીજો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. દિલીપભાઈ ગુજકો માસોલના પણ ચેરમેન છે. ગુજકો માસોલ પણ ગુજરાતની ટોચની સહકારી સંસ્થા છે. ઇફકો ખાતરનું ઉત્પાદન કરે એ તો દાયકાઓથી આપણે જોતા આવતા હતા. અમારા કડીની પાસે જ કલોલમાં ઇફકોની ફેક્ટરી હું જ્યારથી યુવાન થયો ત્યારથી જોતો આવ્યો છું. પણ જૂના સમયમાં એનો વિકાસ, એનો ઉત્પાદન વધારો એ મર્યાદિત હતો. કારણ કે જેમ જેમ ખેડૂતોમાં જાગૃતતા વધી, જેમ જેમ ખેડૂતોએ વપરાશ વધાર્યો ખાતરનો, એમ એમ ભારત સરકારે પણ સબસિડી વધારી. આજે આપણે બધાને જાણીને આનંદ થશે, બધા જાણતા જ હશો કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી ખેડૂતોને મદદરૂપ થવા જ્યાં લાખો થેલી, લાખો ટન ખાતર ખેડૂતો ખેતરમાં વાપરે છે એના ભાવમાં કોઈ પણ જાતનો વધારો એમના સમય દરમિયાન કર્યો નથી. અને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની સબસિડી, સાંભળજો, હું ગુજરાતનો નાણામંત્રી રહેલો છું, ગુજરાતનું મારા વખતમાં બજેટ 2.25 લાખ કરોડ અને અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈના સમયમાં ગુજરાતનું બજેટ 3.75 લાખના કરોડે પહોંચ્યું છે. ત્યારે ગુજરાતનું બજેટ જ્યારે 3.25 લાખ કરોડ હોય, આટલી બધી પ્રગતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલો, કોલેજો, રસ્તાઓ, શિક્ષણ, પાણી, ખેતી, વીજળી, બધું જ ગુજરાત સરકાર, સરકારના કર્મચારીઓના પગાર સહિત આ 3 લાખ કરોડમાં પૂર્ણ કરતી હોય, ત્યારે માનનીય નરેન્દ્રભાઈની સરકાર આપણા દેશના ખેડૂતોને 2.5 થી 3 લાખ કરોડ રૂપિયાની સબસિડી જ્યારે ખાતરમાં આપતી હોય, ત્યારે તમે વિચારો કે કેટલું મોટું કામ ઇફકો દ્વારા આપણા ચેરમેન શ્રી દિલીપભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. ખાતરનો વપરાશ વધતો ગયો, વિદેશી ઊંડિયામણ વધારે ખર્ચવું પડતું હતું, ત્યારે મારે ફરીથી માન્ય દિલીપભાઈને, અને આજે આપણા મહેમાન હતા પણ સંજોગોવસાદ ઉપસ્થિત નથી રહ્યા એવા કેન્દ્રીય મંત્રી આપણા મનસુખભાઈ માંડવિયાને પણ અભિનંદન આપવા છે, વૈજ્ઞાનિકોને પણ અભિનંદન આપવા છે કે ખાતરની એક 50 કિલોની થેલીના બદલે એક બોટલની અંદર ખાતર જેટલા જ ગુણો ધરાવતું જે નેનો ફર્ટિલાઇઝર દિલીપભાઈના સમયમાં જે સંશોધિત થયું, રિસર્ચ થયું, એનું ઉત્પાદન થયું અને આજે અમારા કલોલની ઇફકોની ફેક્ટરીમાં એક મોટો વિશાળ પ્લાન્ટ નેનો ખાતર બનાવવા માટે, એટલે કે બોટલની અંદર એક થેલી હોય 50 કિલોની, એના બદલે પાણીની આપણે બોટલ જે પીએ છીએ એટલું નેનો ઉત્પાદન કરવાનો મોટો પ્લાન્ટ માન્ય દિલીપભાઈના નેતૃત્વમાં ત્યાં આગળ બન્યો છે. ચેરમેન તો ઘણા બનતા હોય અને નેતા પણ ઘણા હોય, પણ જેનામાં દીર્ઘદ્રષ્ટિ હોય, જે અનુભવી હોય અને જે વિશાળ દ્રષ્ટિથી કામ કરતા હોય, એનો મારે દિલીપભાઈમાં તમને દાખલો આપવો છે. આજે ભારતની અંદર ઇફકોની જે ફેક્ટરીઓ હતી એમાં 3 થી 4 નવી ફેક્ટરીઓ દિલીપભાઈ ચેરમેન બન્યા. આ ચેરમેન તો 5 વર્ષ માટે મોદી સાહેબના અને આપણા સહકારિતા મંત્રી
માન્ય અમિતભાઈના અને માન્ય જેપી નડ્ડાજીના આશીર્વાદથી બન્યા છે. પણ એ પહેલાં પણ આ ત્રણેય નેતાઓના આશીર્વાદથી દિલીપભાઈ ઇફકોના ચેરમેન હતા. આ પહેલીવાર ચેરમેન નથી બન્યા, પ્રથમ ચૂંટણી નથી થઈ, અગાઉ ચેરમેન તરીકે હતા. અને આપણે બધા જાણીએ છીએ કે મોદી સાહેબની પરીક્ષામાંથી પાસ થવું એ બહુ અઘરું કામ હોય છે. તમે જે હોદ્દા ઉપર હોવ, જે સ્થાન ઉપર હોવ, એમાં સતત ચાલુ રહેવું એ કોઈ નાની સૂની વાત નથી. અને ગયા 5 વર્ષ ચેરમેન તરીકે, વાઇસ ચેરમેન તરીકે દિલીપભાઈએ ત્યાં જે કામ કર્યું, જે રીતે ઇફકોનો વિસ્તાર વધાર્યો, ઇફકોનું ટર્નઓવર વધાર્યું, 40,000 કરોડની કંપની આજે ઇફકો બની ચૂકી છે, એ ભારતની મોટામાં મોટી નહીં, વિશ્વની મોટામાં મોટી ખાતરની કંપની છે. અને કોઈ ખેડૂત, કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ રાજ્યનો હોય, સીમાંત ખેડૂત હોય કે જમીનદાર ખેડૂત હોય, એનું ઘર નહીં હોય કે ઇફકોનું ખાતર એના ત્યાં ના પહોંચ્યું હોય. કોઈ ઘર એવું નહીં હોય ખેડૂતનું કે જેણે ઇફકોના ખાતરનો વપરાશ ના કર્યો હોય. એ વિશ્વાસ દિલીપભાઈએ એમના વહીવટ દરમિયાન જે વધાર્યો, જે નેનો યુરિયાની શોધ કરી અને નેનોના કારણે ભારત સરકારને મોટા પ્રમાણમાં વિદેશી ઊંડિયામણ બચવા માંડ્યું, એના કારણે એવા બધો જે પગલાં લીધા દિલીપભાઈએ, નેનોનું અને બીજા ખાતરનું ટર્નઓવર વધ્યું, ઉત્પાદન વધ્યું, ઇફકોનું ટર્નઓવર વધ્યું, ઇફકોનો નફો વધ્યો. ઇફકો આખા ભારતની મંડળીઓનો બનેલો સંઘ છે, એ બધાને જે ડિવિડન્ડ મળવા માંડ્યું, એના કારણે મોદી સાહેબે, અમિતભાઈએ અને જેપી નડ્ડાજીએ ફરીથી વિશ્વાસ વ્યક્ત કરી દિલીપભાઈને ચેરમેન બનાવ્યા છે. તે આખા ગુજરાત માટે એક ગૌરવની વાત છે. એટલે દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાઈ જયેશભાઈ હજુ યુવાન છે, તૈયાર થઈ રહ્યા છે, મંત્રી, રાજકોટ બેંકના ચેરમેન, ઘણું કામ કરે છે. તેઓ પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા, એ પણ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે સ્વાભાવિક આજના જન્મદિવસની પણ મારે ઉલ્લેખ કરવો જરૂરી છે. 71 વર્ષ એટલે 7 દાયકા, 70 વર્ષ દિલીપભાઈના પૂર્ણ થયા છે. લગભગ દિલીપભાઈ, માન્ય રૂપાલાજી અને અમે બધા રાજકારણમાં એક હરોળના કહીએ તો ખોટું નહીં, દિલીપભાઈ અમારાથી વહેલા આવ્યા. કારણ કે યુવા નેતા તરીકે સૌરાષ્ટ્રમાં જ્યારે પક્ષનું કામ ઓછું હતું, એ વખતે મને ખબર છે કે હું પણ યુવાન હતો, કોલેજમાં ભણતો હતો, અને નવનિર્માણ આંદોલનથી શરૂ કરી દરેક તબક્કે દિલીપભાઈની પ્રગતિ, ખેડૂતો માટેનો, ગામડા માટેનો એમનો પ્રયત્નો, એમની લડાયક વૃત્તિ. હું તમને એક દાખલો આપીશ કે આમ બહુ ખ્યાલ નહીં હોય બધાને, કે દિલીપભાઈ જ્યારે સરકારમાં હતા, કાયદા મંત્રીશ્રી હતા, ત્યારે કોઈ બાબતમાં એમને ગુજરાત હાઈકોર્ટના એક નામદાર જજશ્રી સાથે થોડો ડિસ્પ્યુટ ઊભો થયો. જજના મનમાં એમ કે આ મંત્રીને હું ખખડાવું એટલે વાત પતી જાય. દિલીપભાઈ કહું ને કહેવાય ના વિષય, કારણ કે આ વાતને 25 વર્ષ થયા. એટલે દિલીપભાઈ જજની સામે ઊભા થઈ ગયા કે હું સાચો છું, તમે ખોટા છો, આ ફાઇલ મંજૂર નહીં થાય. કારણ કે કાયદા મંત્રી હતા, જજનો બહુ આગ્રહ હતો, દિલીપભાઈએ ના પાડી. જજે બીજા જજો મારફતે દબાણ કર્યું, અમારા એડવોકેટ જનરલ મારફતે દબાણ કર્યું. હું સરકારમાં ખરો, રૂપાલાજી પણ ખરા, એ વખતે બહુ દબાણ થયું. અમારા બધા મંત્રીઓએ કીધું, મેં પણ કીધું કે સાહેબ આ કોર્ટોની સામે આપણે ના પડાય, આપણે ડગલે ને પગલે સરકારમાં આ ન્યાયાધીશોની, જજોની મંજૂરીઓ, ઓર્ડરો એ બધા જોઈતા હોય, એટલે આપણે બહુ કાળજીથી એમની સાથે પ્રેમથી કામ લો. પણ દિલીપભાઈ કે હું ખોટો હોઉં તો તમારી વાત માનું, પણ હું સાચો છું તો શું કરવા માનું. વાત બે બાજુ પકડાઈ ગઈ, જજ પણ છોડે નહીં, દિલીપભાઈ તો એનાથી સવાય છોડે નહીં. અને પછી વાત એટલી બધી વળસી ગઈ કે જજે દિલીપભાઈને કીધું કે નહીં કરો તો તમારા વિરુદ્ધ ઓર્ડર પસાર કરીશ. દિલીપભાઈ કે પહેલાં ઓર્ડર કરી જુઓ,
પછી વાત કરીએ આપણે. દિલીપભાઈએ બધી ફાઇલો ભેગી કરી જુદા જુદા કેસના ઓર્ડરોની, એમાંથી કાયદાની છટકબારીઓ, કાયદાની ત્રુટિઓ જે હતી એ શોધી, જે યોગ્ય ના કહેવાય એવા જજમેન્ટ અપાયા હતા એ શોધ્યા, આખું લિસ્ટ બનાવ્યું અને એક સારા વકીલ મારફતે એ સાહેબના લિસ્ટ મોકલી આપ્યું કે જુઓ આટલું આટલું કાયદા મંત્રી તરીકે તપાસ કરવાનું મારી પાસે આવ્યું છે, હવે તમે કહો તો હું તપાસ કરું, નહીંતર તમે કહો એમ કરીએ. પેલા જજ સાહેબ સમજી ગયા કે આ બધા અમે ચાલશે પણ આ વ્યક્તિ અમે નહીં ચાલે, અને આખું પ્રકરણ એ પછી પૂરું થઈ ગયું. બે પક્ષે વાત સમાધાન થઈ ગઈ, ના દિલીપભાઈને માફી માગવી પડી, ના જજ સાહેબને કંઈ કરવું પડ્યું, અને પેલું ઠેરના ઠેર બધી વાત પૂરી થઈ ગઈ. આ એમનો એક સ્વભાવ. આવા સ્વભાવવાળા પણ ખેડૂતો માટે, પ્રજા માટે, ગામડા માટે, સૌરાષ્ટ્ર માટે એમણે જે કર્યું છે, રૂપાલાજીએ જે કર્યું છે, જયેશભાઈએ જે કર્યું છે એનો હું સાક્ષી છું. હું સાક્ષી એટલા માટે છું કે હું લગભગ 17-20 વર્ષ સરકારમાં સતત રહ્યો, બધા જ માન્ય મુખ્યમંત્રીશ્રીઓ સાથે સરકારના મંત્રી તરીકે કામ કરવાની મને તક મળી. પીવાના પાણીના પ્રશ્નો હોય, ખેડૂતોના સિંચાઈના પ્રશ્નો હોય, ગામડામાં વીજળીના પ્રશ્નો હોય, રસ્તાઓના પ્રશ્નો હોય, આ બધા નેતાઓ જજુમી જજુમી, એટલે જજુમીને એટલે ભારપૂર્વક, આગ્રહપૂર્વક કામ કરાવી અને આ સૌરાષ્ટ્રમાં આવ્યા. ત્યારે તમે જુઓ છો કે એક જમાનો હતો, હું શહેરી વિકાસ મંત્રી હતો, હું પાણી પુરવઠા મંત્રી હતો, હું સિંચાઈ મંત્રી હતો, મોદી સાહેબે ત્રણેય વિભાગ મને સોંપ્યા હતા. એક સમય અમરેલીનો એવો હતો કે મારા કરતાં તમે બધા વધારે જાણો છો, કે 15 દિવસે એકવાર પાણી આવે તો તમે બધા સંતોષ માનતા હતા. અમારા ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં દિવસમાં 2 વખત પાણી મળે અને અહીં 10-15 દિવસે 1/2 કલાક પાણી મળે, એમાં રાજકોટ આવી ગયું, અમરેલી આવી ગયું, સુરેન્દ્રનગર આવી ગયું, જામનગર આવી ગયું, આખું સૌરાષ્ટ્ર આવી ગયું. એ સમયથી લડતા લડતા આવ્યા અને આપણા સદનસીબે મોદી સાહેબે જે નર્મદા યોજનાનું કામ પૂર્ણ કરાવ્યું, આજે સૌની યોજના. હું આવ્યો, મેં મિત્રોને પૂછ્યું કે પાણી, મને ખબર હતી છતાં એમની પાસે બોલાવવા પૂછ્યું કે પાણીની શું સ્થિતિ છે, તો કે પીવાનું તો ખરું પણ હવે સૌનીનું ખેતીમાંય પાણી મળતું થઈ ગયું. પેલો ઠેબી ડેમ મારા વખતે પડ્યો બન્યો, હજુ એમને એમ બધું ચાલે છે, પાણી આવી ગયું, બધાને સંતોષ થયો. અમરેલી શહેર કેટલું ડેવલપ થયું, આ મેડિકલ કોલેજ કેટલી ગુજરાત સરકારના સહયોગથી બની, તો આ બધું જે થયું એ અમે નથી કરતા, અમારા જે સ્થાનિક નેતાઓ હોય, પ્રતિનિધિઓ હોય, રૂપાલાજી જેવા ને દિલીપભાઈ ને જલેશભાઈ જેવા, એવા બધાના આગ્રહથી આ બધા કામ થયા છે. ત્યારે એક નાની ગંમતની વાત પણ છેવટે રૂપાલા સાહેબની રજા લઈને કરી લઉં કે હું અત્યારે આવ્યો અમરેલી, ત્યારે પહેલું ઈશ્વરી આવે તમે બધા જાણો છો, રૂપાલા સાહેબને ત્યાં મળવા જવાનું થયું. મેં રસ્તામાંથી ફોન કર્યો, સાહેબ કે હું ઘરે જ છું, હું એમના ઘેર ગયો, આગતા સ્વાગતા થઈ, વાતચીતો થઈ, અને સ્વાભાવિક છે કે ચૂંટણીનો સમય હતો, ચૂંટણીની થોડી વાત થાય, રાજકારણની વાત થાય, બધી વાત થાય, સમાજની એ વાત થાય, બધી વાત થાય. મેં રૂપાલાજીને અભિનંદન આપ્યા છે. શેના અભિનંદન આપ્યા તમને કહી દઉં કે મોટા મોટા યોગી, મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય, સાધના કરતા હોય, અને એમાં જો કોઈ સહેજ ડિસ્ટર્બ થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય. પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબૂ રાખ્યો, આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબૂ રાખો, મન કંટ્રોલમાં રાખો, વિચારો કાબૂમાં રાખો, પણ સમય આ એ લોકો નથી કરી શકતા. પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિ જે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર
આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું. પણ રૂપાલાજી, અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે. હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો, તમે શાંત જ છો બધા. અમારા બાજુના કંઈક હોત તો કદાચ જુદું હોત, અમે આટલું મનને કંટ્રોલ ના કરી શકીએ. પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો, એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતાં ઉપર જાય, એ કક્ષાનો એમણે જે મન ઉપર કાબૂ રાખ્યો છે, એ બદલ એમને અભિનંદન આપું છું. આમ તો અમરેલી, તમે બધાએ બધા હોશિયાર છો. પહેલાં લડાઈ થતી હતી ને રજવાડાઓની, તો પોતાના મેદાનમાં કોઈ નહોતું કરતું, બીજાના મેદાનમાં જઈને લડાઈ કરતા હતા. આજે અમરેલીએ એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું. રૂપાલા સાહેબ તો જયા, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડીને પ્રજાની વચ્ચે જઈને વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે, અને એમણે આ આદેશનું પાલન કર્યું. પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ, એના બદલે તું જા, તારી પાછળ પાછળ, તમારી પાછળ પાછળ હું આવું, પણ તને છોડું નહીં, એ કહેવાવાળા અહીં કંઈ લેવા દેવા નથી. રાજકોટમાં, રાજકોટમાંથી કોઈ આમંત્રણ નહોતું. રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જવાથી રિસાઈ ગયા, પણ ગયા એ ગયા. હવે રૂપાલાજી ત્યાં રહેશે, અને ભાઈ વાતે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે, એટલે એની તૈયારી પણ તમે રાખજો. એટલે તમને તો બે નેતા મળશે, દિલીપભાઈ તો મળી ગયા, રૂપાલાજી હતા ને ફરી મળશે. એટલે આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે, સહકારી ક્ષેત્રનો અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યો છે, ત્યારે એને પણ મને દિલીપભાઈ આગળ વધારે અને લાખો કરોડો ખેડૂતના આશીર્વાદ પ્રાપ્ત કરે, અને એમનું જીવન ખૂબ સુખમય, તંદુરસ્તીમય અને સ્વાસ્થ્યમય નીવડે એવી પ્રાર્થના સાથે મને અહીંયા મહેમાન તરીકે આપ સૌની વચ્ચે બોલાયો એ બદલ અમારા સૌ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર.